नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आपणे भारतना इतिहास में हरियक वंश जोवाना छे, कि जेम कही शकाय भारतना इतिहासनो प्रथम वंश छे। हवे आ प्रथम वंश में कया प्रथम राजा आ वंशनी स्थापना करी हती, आ वंश में कया कया राजा थई गया छे अने कई रीतना पोताना साम्राज्यनो विस्तार कर्यो हतो, एनी संपूर्ण माहिती आपणे आ वीडियो लेक्चर में जोवाना छीए। तो मित्रों, शुरुआत थी अंत सुधी अमारी साथे जोड़ायेला रहेजो अने हजी सुधी जो अमारी चेनल सब्सक्राइब ना करी हो तो अत्यारे सब्सक्राइब करो, बाजू में आवेला बेल आइकन ने प्रेस करो जेथी करीने नवी माहिती अपलोड करिए तो सौ प्रथम नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। मित्रों, आ वीडियोनी डिस्क्रिप्शन में फेसबुक पेज, फेसबुक ग्रुप अने टेलिग्राम ग्रुपनी लिंक आपेली छे, तो तमे तेमां जोड़ाई शको छो अने नवी नवी अपडेट मेळवी शको छो। तो शुरुआत करिए हरियक वंश। तो हरियक वंश में बात करिए तो एनो समयगाळो सौ प्रथम शू हतो, तो कि ईस्वीसन पूर्वे 544 थी 412, ईस्वीसन पूर्वे 544 थी 412 सुधीनो समयगाळो छे हरियक वंशनो हतो। आ हरियक वंश में प्रथम राजा कयो व्यक्ति थई गयो तो जोईए, तो कि एमां प्रथम राजा छे बिंबिसार। प्रथम राजा कया छे? बिंबिसार, जेमनो समयगाळो हतो ईस्वीसन पूर्वे 544 थी 492। फरीथी, प्रथम राजा कोण थई गयो? तो कि बिंबिसार, अने एमनो समयगाळो शुं हतो? तो कि ईस्वीसन पूर्वे 544 थी 492 आ एमनो समयगाळो हतो। हवे जोईए बिंबिसार विशे, तो कि हरियक वंशनो स्थापक हतो बिंबिसार। हरियक वंशनो स्थापक कोण हतो? बिंबिसार। मित्रों, तमे कन्फ्यूजन थवानी शक्यता अहीं रहेली छे कि भाई बिंबिसार अने इतिहासमां एक व्यक्ति आवशे बिंदुसार, कि जे कोण हतो? तो कि सम्राट अशोकना पिता हता। एटले खास क्लियर राखशुं कि भाई बिंबिसार के जे हरियक वंशनो स्थापक छे, अने जो बिंदुसार पूछाय तो सम्राट अशोकना पिता छे, ए आपणे क्लियर राखीशुं। तो कि हरियक वंशनो स्थापक कोण हतो? तो कि बिंबिसार एमनो स्थापक हतो। ते बौद्ध धर्मनो अनुयायी हतो, એટલે કે તે છે કયો ધર્મ અંગીકાર કર્યો હતો? તો કે તેમણે બૌદ્ધ ધર્મ છે બિંબિસારે અંગીકાર કર્યો હતો। બિંબિસારે બ્રહ્મદત્તને હરાવીને અંગરાજ્ય મગધમાં મળાવી લીધું હતું, એટલે કે બિંબિસારે છે એ બ્રહ્મદત્ત રાજાને હરાવીને કયું રાજ્ય? તો કે અંગરાજ્ય છે એ મગધમાં છે એ મળાવી લીધું હતું। બિંબિસારે રાજગૃહનું નિર્માણ કરી તેને પોતાની રાજધાની અથવા પાટનગર બનાવ્યું હતું। એટલે કદાચ પૂછાય મિત્રો કે ભાઈ હરિયક વંશની રાજધાની કઈ હતી? તો રાજગૃહ છે એમની રાજધાની હતી, જે કોણે બનાવી હતી? તો કે બિંબિસારે બનાવી હતી। આગળ જોઈએ, મહાત્મા બુદ્ધની સેવામાં બિંબિસારે રાજવેદ, જેનું નામ હતું જીવક, મહાત્મા બુદ્ધની સેવામાં બિંબિસારે રાજવેદ એટલે કે જીવકને મોકલ્યો હતો। હવે મિત્રો, અહીંથી એક આપણે પણ બીજો પણ એક સવાલ યાદ રાખી શકીએ કે ભાઈ બિંબિસાર છે એ મહાત્મા બુદ્ધનો સમકાલીન હોવો જોઈએ। આ વાક્ય ઉપરથી આપણે એક સવાલ જવાબ આપણે મળી શકે કે ભાઈ મહાત્મા બુદ્ધની સેવામાં, હવે મિત્રો સમજો કે ભાઈ મહાત્મા બુદ્ધની સેવામાં ક્યારે વ્યક્તિને મોકલી શકાય? તો કે જ્યારે મહાત્મા બુદ્ધ જીવિત હોય। તો આ વાક્ય ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ બિંબિસાર છે એ મહાત્મા બુદ્ધના સમકાલીન હતો, એવું આપણે વાક્ય કહી શકાય। અને બિંબિસારે છે એ મહાત્મા બુદ્ધની સેવામાં રાજવેદ જીવકને મોકલ્યો હતો। આગળ જોઈએ, અવંતીનો રાજા પ્રદ્યોત જ્યારે પાંડુ રોગથી પીડાતો હતો ત્યારે બિંબિસારે જીવકને તેની સારવાર માટે મોકલ્યો હતો। એટલે કે જ્યારે અવંતીનો રાજા છે એ પ્રદ્યોત છે, જ્યારે પાંડુરોગ થયો હતો ત્યારે પાંડુરોગથી પીડાતો હતો ત્યારે તેમની સેવામાં પણ બિંબિસારે કોને મોકલ્યા હતા? તો કે એમનો રાજ્ય વેદ હતો જીવક, એમને મોકલ્યો હતો। એટલે એવું કહી શકાય કે ભાઈ આ દયાવાન રાજા હોઈ શકે, આ વાક્ય ઉપરથી આપણે કહી શકીએ। આગળ જોઈએ, બિંબિસારે વૈવાહિક સંબંધ સ્થાપિત કરીને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો। એટલે કે જો મિત્રો, કોઈપણ રાજા છે એ બે રીતના પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર કરી શકે। એક રીતે તો કે ભાઈ પહેલું છે યુદ્ધ દ્વારા, તો કે યુદ્ધ દ્વારા કોઈપણ રાજા સામે યુદ્ધ કરે અને જો એ યુદ્ધ જીતી જાય તો એ પોતે છે એ રાજ્યનો વિસ્તાર કરી શકે। બીજું તો કે વૈવાહિક સંબંધ એટલે કે લગ્ન દ્વારા પોતાનો રાજ્ય વિસ્તાર કરવો, એ સમયમાં છે એ લગ્ન દ્વારા પણ રાજ્ય વિસ્તાર થઈ શકતો। કારણ તો કે ભાઈ લગ્ન જે
રાજાની રાજકુમારી સાથે એમના લગ્ન થાય તો એ રાજા તેમને અમુક પ્રદેશ ભેટમાં આવતો આપતો, આથી એમના રાજ્યનો વિસ્તાર થતો. એટલે આ રીતના બે રીતના છે એમના રાજ્યનો વિસ્તાર થતો, જેમાં બિંબિસારે બીજો રસ્તો અપનાવીને વૈવાહિક સંબંધો બાંધીને તેમણે છે એ પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો હતો. જોઈએ એમણે કયા કયા રાજાના રાજકુમારીઓ સાથે છે લગ્ન કર્યા હતા. તો જોઈએ તો કે બિંબિસારે કૌશલ રાજા, જે પ્રસેનજીતની બેન જેનું નામ હતું મહાકોસલા, એના સાથે લગ્ન કર્યા હતા. બીજી છે વૈશાલીના રાજા ચેતકની પુત્રી ચેલન્ના, એની સાથે લગ્ન કર્યા હતા. અને ત્રીજું છે મદ્રદેશ, જે હાલનું પંજાબ, જેની રાજકુમારી હતી શેમા, એની સાથે લગ્ન કર્યા હતા. એટલે આ રીતના છે એ બિંબિસાર છે એ અલગ અલગ પ્રદેશની કન્યાઓ રાજકુમારી સાથે લગ્ન કરીને પોતાનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. ફરીથી તો કે ભાઈ તેમણે કૌશલના રાજા છે પ્રસેનજીત એની બેન મહાકોસલા સાથે લગ્ન કર્યા હતા. આ સિવાય બીજું વૈશાલીની રાજા છે વૈશાલીના રાજા ચેતકની પુત્રીને એનું નામ હતું ચેલન્ના, એની સાથે લગ્ન કર્યા હતા. અને આ સિવાય મદ્રદેશ એટલે કે હાલનો પંજાબ, એમની રાજકુમારી ક્ષેમા એની સાથે પણ લગ્ન કર્યા હતા. અને આ રીતના પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો હતો. આગળ જોઈએ જૈન સાહિત્યમાં બિંબિસારને શ્રેણિક કહેવામાં આવ્યો છે. એટલે યાદ રાખીશું મિત્રો, આપને પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ જૈન સાહિત્ય મુજબ બિંબિસારને કયા નામે બોલાવવામાં આવે છે, તો શ્રેણિકના નામે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બિંબિસારે વેલુવન નામનો પ્રદેશ છે, ઉદ્યાન છે, એ બુદ્ધ અને સંઘને ભેટમાં આપ્યો હતો. એટલે કે જે બિંબિસારે છે એ વેલુવન નામનું જે ઉદ્યાન હતું એ બુદ્ધ ભગવાન અને સંઘને છે એ શું કરી દીધું હતું, દાનમાં આપ્યું હતું, ભેટમાં આપ્યું હતું. બિંબિસારે મહાત્મા બુદ્ધનો સમકાલીન હતો. મિત્રો આપણે આગળ જ વાત કરી ગયા કે ભાઈ બિંબિસાર છે એ મહાત્મા બુદ્ધનો સમકાલીન હોવો જોઈએ, કારણ એટલા માટે જ પોતાનો રાજવૈદ હતો એમને છે એ મહાત્મા બુદ્ધની સેવામાં મોકલ્યો હતો. એટલે આ રીતના બિંબિસાર છે એ મહાત્મા બુદ્ધના સમકાલીન હતો. એટલે મિત્રો અહીં સમકાલીનમાં એક યાદ રાખશું, આ શબ્દ અવારનવાર આપણે પરીક્ષામાં પૂછાતો હોય છે, જોકે આ ગુજરાતી વ્યાકરણનો શબ્દ છે. સમકાલીન એટલે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે. સમકાલીન એટલે શું થાય, તો કે ભાઈ સમકાલીન એટલે એક જ સમયમાં થઈ ગયા હોય. સમકાલીન એટલે એક જ કાળમાં એટલે કે સમયમાં થઈ ગયેલા હોય તેમને શું કહેવાય, સમકાલીન. જે આગળની પરીક્ષામાં ઘણી બધી પરીક્ષાઓમાં ઉપર પૂછાઈ ચૂક્યો છે એટલે આપણે ધ્યાન રાખીશું. અને મિત્રો આ સિવાય આપણી ચેનલ ઉપર શબ્દ સમૂહ માટેના એક શબ્દના ઘણા બધા ભાગો પણ મૂકી ચૂક્યા છીએ. જો એ હજી સુધી તમે ના જોયા હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. આપણે આગળ વધીએ. બિંબિસારની હત્યા તેમનો પુત્ર અજાતશત્રુએ કરી હતી અને મગધની ગાદીએ પોતે બેસી ગયો હતો. એટલે કે એમની બિંબિસારની હત્યા કોણે કરી હતી, તો કે એમના પુત્ર જેનું નામ હતું અજાતશત્રુ. જો અજાતશત્રુ અહીંયાથી પણ આપણે એક શબ્દ સમૂહ માટેનો એક શબ્દ નીકળે છે મિત્રો, જોકે આપણે ઇતિહાસમાં છીએ પણ આ એક ગુજરાતીના આવે છે તો આપણે ક્લિયર કરીશું કે અજાતશત્રુ એટલે કે જેનો કોઈ શત્રુ નથી તે. એટલે આ એ શબ્દનો વિગ્રહ આવી રીતના કંઈક થઈ શકે, તો કે અજાતશત્રુએ તેમને મારીને પોતે ગાદી પર બેસી ગયો. હવે મિત્રો અહીંયા ઘણી બધી લોકવાયિકા છે, પરંતુ આપણે એક લોકવાયિકા જોઈએ તો કે ભાઈ એવું કહેવાય છે કે ભાઈ ભગવાન જે મહાત્મા બુદ્ધ છે એમના પિતરાય ભાઈ એમણે છે એવું કહેવાય છે કે ભાઈ અજાતશત્રુને કાન ભંભેણી કરે છે અને પોતે છે એવું લગ્નની છે એની પિતા સામે હઠ લેવરાવે છે. કે અજાતશત્રુ પોતે એવું કહે છે કે ભાઈ મારે લગ્ન કરવા છે, પરંતુ એના પિતા છે એમને ગણતા નથી અને જવા દે છે કે ભાઈ તું હજી નાનો છે એમ કરીને એમને જવા દે છે. આથી અજાતશત્રુને દુઃખ લાગી જાય છે અને સામે બાજુએ પિતા પણ લગ્ન બીજી હજી આગળ કરતા રહેતા હોય છે. આથી અજાતશત્રુને દુઃખમાં આ જે દુઃખને દુઃખમાં છે પોતે શું કરી દે છે, તો કે એમના પિતાની જ હત્યા કરીને પોતે જ છે ગાદી ઉપર બેસી જાય છે. આવી કોઈક લોકવાયકા છે, ઇતિહાસમાં ક્યાંય ઉલ્લેખિત છે નહીં મિત્રો, એટલે આપણે એનું ધ્યાન રાખીશું. હવે જોઈએ એમની પછીનો આવે છે વારસદાર કોણ આવે છે, તો કે હર્યવંશમાં અજાતશત્રુ જેમનો સમયગાળો હતો ઈસવીસન પૂર્વે 492 થી 460. ફરીથી અજાતશત્રુનો સમયગાળો શું હતો, તો કે ઈસવીસન પૂર્વે 492 થી 460 સમયગાળો હતો. જોઈએ એમના વિશે, તો કે અજાતશત્રુને કુણિક પણ કહેવાય છે. એટલે અજાતશત્રુને કયા નામે ઓળખવામાં આવે છે, કુણિક નામે ઓળખવામાં આવે છે. એટલે અહીંથી આપણે પાછો સવાલ પૂછાઈ શકે કે ભાઈ અજાતશત્રુને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો કે ભાઈ અહીંયા તમને ચાર ઓપ્શન અલગ અલગ આપી શકે, જેમાં એક ઓપ્શન કયો હોય, તો કે કુણિકનો હોય. એ ધ્યાન રાખીશું. આગળ જોઈએ, અજાતશત્રુ એક સામ્રાજ્યવાદી શાસક હતો. તેણે કૌશલ, કાશી અને વજ્જી સંઘના પર વિજય પ્રાપ્ત કર્યો હતો. એટલે કે અજાતશત્રુએ પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો એવું કહી શકાય કે તેણે કૌશલ, કાશી અને વજ્જી સંઘનો જે પદ છે એમણે પોતાનો વિજય પ્રાપ્ત કર્યો હતો. અજાતશત્રુએ વૈશાલીના
જે લચ્છવીઓની સાથે તેમના થયેલા યુદ્ધમાં મહાશિલાકંટક અને રથ મસુલ આ બંને પથ્થરો ફેંકવાના મશીન છે મિત્રો. ફરીથી, મહાશિલાકંટક અને રથ મસુલ આ બંને શું છે પહેલાં તો કે આ પથ્થર બંને પથ્થરો ફેંકવાના મશીન હતા તેનો પ્રયોગ તેમણે કર્યો હતો. એટલે કે જ્યારે તેમણે વૈશાલીના જે લચ્છવીઓની છે એમની સાથે યુદ્ધ કર્યું હતું ત્યારે એની સાથે યુદ્ધમાં તેમણે મહાશિલાકંટક અને રથ મસુલ એટલે કે આ બંને પથ્થર ફેંકવાના જે મશીન હતા તેમનો ઉપયોગ કર્યો હતો. એટલે કદાચ આપને પૂછાય કે ભાઈ ઇતિહાસમાં સૌપ્રથમ છે એ પથ્થરો ફેંકવાનો મશીનનો ઉપયોગ સૌપ્રથમ કરનાર કોણ હતો તો કે અજાતશત્રુ છે એ રાજા હતો એવો આપણે કહી શકાય. તો કે લચ્છવીઓના આક્રમણથી સલામતી માટે અજાતશત્રુએ પોતાના પાટનગરને રાજગૃહમાં એક મજબૂત દુર્ગ બનાવ્યો હતો, નિર્માણ કર્યું હતું. એટલે કે આ લચ્છવીઓ ઉપર એમની સાથે અવારનવાર યુદ્ધને કારણે પોતે છે એના આક્રમણથી બીક લાગી એટલે આક્રમણથી એમની સલામતી માટે તેમણે શું કર્યું હતું તો કે એમનું જે પાટનગર હતું રાજગૃહ એમાં એક મજબૂત એક દુર્ગ એટલે કે કિલ્લોનું નિર્માણ કરાવ્યું હતું. અજાતશત્રુનો મંત્રી વશ્યકાર હતો જેની કૂટનીતિનો પ્રયાગ અજાતશત્રુએ વજીસંઘ પર વિજય પ્રાપ્ત કરવા માટે કર્યો હતો. ફરીથી આખી વાક્ય જોઈએ તો કે અજાતશત્રુનો મંત્રી હતો જેનું નામ હતું વશ્યકાર. આ વશ્યકારની જે કૂટનીતિને કારણે એનો પ્રયોગ અમલ છે એ કોની ઉપર કર્યો હતો તો કે અજાતશત્રુએ વજીસંઘ જામનું જે રાજ્ય હતું એમને જીતવામાં એમનો પ્રયોગ કર્યો હતો, એમનો વિજય પ્રાપ્ત કરવા માટે એમનો પ્રયોગ કર્યો હતો. અજાતશત્રુ શરૂઆતમાં કયો ધર્મ અંગીકાર કર્યો હતો તો કે જૈન ધર્મ તેનો અનુયાય હતો, પરંતુ ભગવાન બુદ્ધને મળ્યા પછી તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. એટલે એવું કહી શકાય કે શરૂઆતમાં તેમણે છે એ શું કર્યું હતું તો કે જૈન ધર્મ અપનાવેલો હતો, પરંતુ જ્યારથી તેઓ ભગવાન બુદ્ધને મળ્યા ત્યારથી તેમણે કયો ધર્મ અંગીકાર કરી લીધો હતો તો કે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો હતો. પર્વત સ્તૂપની એક વેદિકાની ઉપર અજાતશત્રુ ભગવાન બુદ્ધની વંદના કરતા ઉત્કીર્ણ કરવામાં આવ્યા છે. એટલે કે જે ભરહુત સ્તૂપ છે એમાં એક વેદિકા ઉપર લખેલું છે કે ભાઈ અજાતશત્રુ છે એ ભગવાન બુદ્ધની વંદના કરતા હોય એવું એક દ્રશ્ય દોરેલું છે જેમાં ભગવાન બુદ્ધની છે એ વંદના કોણ કરતો હોય છે તો કે અજાતશત્રુ કરતો હોય એવું દર્શાવવામાં આવ્યો છે. ભગવાન બુદ્ધના અમુક અવશેષો લઈને અજાતશત્રુએ રાજગૃહમાં એક સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું. એટલે કે અજાતશત્રુએ છે એમણે શું કર્યું હતું તો કે જ્યારે ભગવાન બુદ્ધ નિર્માણ પામ્યા ત્યારે અમુક અવશેષો જે છે એવું કહેવાય છે કે ભગવાન બુદ્ધ છે એમનું મૃત્યુ થયું ત્યારથી એમને છે અલગ અલગ છે એના શરીરના 8 ટુકડા કરવામાં આવ્યા અને એને ટુકડાઓને અલગ ડાબડામાં મૂકવામાં આવ્યા અને એ ડાબડામાં છે અલગ અલગ જગ્યાએ રાખીને તેના ઉપર લેખ લખવા સ્તૂપ બનાવવામાં આવ્યું. અને આ રીતના એક ભગવાન બુદ્ધનું સ્તૂપ અજાતશત્રુએ છે ક્યાં બનાવ્યું હતું તો કે જે પોતાની રાજધાની હતી ત્યાં પોતે બનાવી હતી. અજાતશત્રુના સમયગાળામાં પ્રથમ બૌદ્ધ સંગીની એટલે કે જ્યારે અજાતશત્રુનો સમયગાળો ચાલતો હતો ત્યારે પ્રથમ બૌદ્ધ સંગીનીનું નિર્માણ થયું હતું. એટલે કે આયોજન રાજગૃહની સપ્તપર્ણી ગુફામાં થયું હતું. એટલે કે અજાતશત્રુના સમયગાળામાં આપણે યાદ રાખીશું કેટલામી તો કે પ્રથમ બૌદ્ધ સંગીની અને તેનું આયોજન રાજગૃહની સપ્તપર્ણી છે એની ગુફામાં થયું હતું જેમાં ભગવાન બુદ્ધની શિક્ષાઓમાં ઓને સુતપીટક અને વિનયપીટકમાં આંકલન કરવામાં આવી હતી એવું કહી શકાય. ફરીથી તો કે ભાઈ પહેલાં તો ભગવાન અજાતશત્રુ રાજા હતો ત્યારે એના સમયમાં કેટલામી ભરાણી હતી તો કે પ્રથમ બૌદ્ધ સંગીતી ભરાણી હતી. તો મિત્રો સવાલ થાય કે ભાઈ બૌદ્ધ ધર્મની કેટલી સંગીતી ભરાણીઓ છે તો યાદ રાખશું મિત્રો 4 ભરાણી છે. હવે ચારેની ચર્ચાઓ આપણે અલગથી એક બૌદ્ધ ધર્મનો જ્યારે આપણે વિડીયો બનાવશું તો એમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું કે ભાઈ ક્યારે ભરાણી હતી, ક્યાં ભરાણી હતી અને કયા રાજાના સમયમાં ભરાણી હતી અને કોણ એમના અધ્યક્ષ હતા અને શું એમાં આયોજન થયું હતું, શું એમનું કામ હતું, એમની સંપૂર્ણ ચર્ચા આપણે અલગથી વિડીયોમાં કરીશું. આપણે આગળ વધીએ તો કે પ્રથમ બૌદ્ધ સંગીતી છે એ કયા રાજાના સમયમાં તો કે અજાતશત્રુમાં, ક્યાં ભરાણી હતી તો કે રાજગૃહમાં ભરાણી હતી અને આમાં શું થયું હતું તો કે જે ભગવાન બુદ્ધના જે શિક્ષાઓ હતી, ઉપદેશો હતા એને સુતપીટક અને વિનયપીટકમાં છે એ શું કરી દેવામાં આવ્યું હતા, સંકલન અથવા આલેખન કરી લેવામાં આવ્યું હતું. અજાતશત્રુની હત્યા તેમનો પુત્ર ઉદયન અથવા ઉદયન દ્વારા કરવામાં આવી હતી. એટલે કે એવું કહી શકાય કે ભાઈ જેવી રીતના અજાતશત્રુએ તેમના પિતા છે એ બિંબિસારને મૃત્યુ કરાવ્યું હતું અથવા હત્યા કરી હતી એવી જ રીતના અજાતશત્રુની હત્યા પણ તેમનો પુત્ર ઉદયન અથવા ઉદયન બંને મિત્રો એના નામ છે, પરંતુ જનરલી તમને પરીક્ષામાં ઉદયન તરીકે ઉલ્લેખ જોવા મળશે તો કે ઉદયને છે એ કરી હતી. હવે જોઈએ ઉદયન તો કે એમનો સમયગાળો શું છે તો કે ઈસવીસન પૂર્વે
460 થી 444 એમનો સમયગાળો છે. જોઈએ એમના વિશે, તો કે બૌદ્ધ સાહિત્યમાં ઉદયનને પિતૃહંતા બતાવવામાં આવ્યો છે. એટલે કે બૌદ્ધ સાહિત્ય જે પણ છે એમાં છે ઉદયનને કયા નામે ઉલ્લેખિત કરવામાં આવ્યો છે, પિતૃહંતા એટલે કે પિતૃની હત્યા કરનાર, એ રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાર્ગી સંહિતા અને વાયુ પુરાણમાં પણ ઉલ્લેખ મળે છે કે ઉદયને ગંગા અને સોન નદીના સંગમે પાટલીપુત્ર એટલે કે કુસુમપુરા એટલે હાલનું પટના નામની નગરની સ્થાપના કરી હતી. એટલે કે કયા કયા ગ્રંથોમાં, તો કે ગાર્ગી સંહિતા અને વાયુ પુરાણ આ ઉલ્લેખ એમાં ઉલ્લેખ જોવા મળે છે કે ઉદયને છે કઈ નદી, તો કે ગંગા અને સોન નદીના કિનારે પાટલીપુત્ર જેનું બીજું નામ છે કુસુમપુરા અને જે હાલનું આપણું પટના એ નગરની સ્થાપના એમણે કરાવી હતી. એટલે કદાચ આપણે ત્રણમાંથી કોઈ પણ સવાલ પૂછાઈ શકે કે ભાઈ પાટલીપુત્રની સ્થાપના કોણે કરાવી હતી, તો કે ઉદયન કરાવી હતી. કુસુમપુરાની સ્થાપના કોણે કરાવી હતી, જ્યારે મિત્રો આ સવાલ પૂછાય ત્યારે આપણા માટે છે અઘરો બની જતો હોય છે. એટલે ધ્યાન રાખીશું, કુસુમપુરાની સ્થાપના કરી હતી કોણે, તો કે ઉદયને કરી હતી જે હાલનું આપણું પટના છે. ઉદયને પાટલીપુત્રને પોતાની રાજધાની બનાવી હતી. તો કે અત્યાર સુધી રાજધાની કઈ હતી, તો કે રાજગૃહ. તો કે એની ત્યાંથી સ્થળાંતર કરીને ઉદયને છે રાજધાની કઈ બનાવી નાખી હતી, તો કે હરિયકવંશની, તો કે પાટલીપુત્ર બનાવી હતી. ઉદયને જૈન ધર્મનો અનુયાયી હતો, એટલે કે જ્યારે અજાતશત્રુ છે આ સિવાય, તો કે બિંબિસાર છે એ બંને કયા ધર્મના હતા, તો કે બૌદ્ધ ધર્મના હતા. પરંતુ ઉદયન છે એ કયા ધર્મનો અનુયાયી હતો, તો કે જૈન ધર્મનો અનુયાયી હતો. હરિયકવંશનો છેલ્લો રાજા ઉદયનનો પુત્ર નાગ દર્શક હતો. એટલે કે હરિયકવંશનો છે એ છેલ્લો રાજા કોણ હતો, તો કે ઉદયનનો પુત્ર નાગદર્શક હતો. એટલે આ રીતના આપણા આ વંશનું, હરિયકવંશનું શું થાય છે, તો કે અંત આવે છે. એટલે આ રીતના આપણે કદાચ સવાલ પણ પૂછાઈ શકે કે ભાઈ હરિયકવંશનો પ્રથમ રાજા કોણ હતો, તો કે બિંબિસાર હતો. અને એમનો છેલ્લો શાસક કોણ હતો, તો કે નાગદર્શક હતો. એમાંથી આપણે યાદ રાખવા જેવા બિંબિસાર, અજાતશત્રુ અને ઉદયન, એમને એટલા વિશે માહિતી રાખવાની છે. અને અવારનવાર આપણે પરીક્ષામાં પણ પૂછાઈ ચૂક્યું છે કે ભાઈ પાટલીપુત્ર રાજધાની બનાવનાર કોણ હતો, તો કે ઉદયન એમનો રાજા હતો. તો આવી કંઈક માહિતી આપણે હરિયકવંશ વિશે જોઈ. જો મિત્રો કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ ક્વેરી હોય, તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું, નવી માહિતી અલગથી વિડીયોમાં જોઈશું. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.